સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. દોસ્તો, આજના વિડીયોમાં આપણે એ બનાવવાના છીએ જે નવ સોંગ આવે છે, જેના સિંગર છે વિપુલ સુસરા અને જેનું ટાઇટલ છે પસ્તાવાનો વારો. તો આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લાગજો અને બેલ આઇકન પણ ઓલ પર સિલેક્ટ કરી લાગજો. તો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો એના પહેલાં આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, જેના માટે આપણે ક્યાંક બેકગ્રાઉન્ડ આવું લઈ લેવાનું છે. અને એની ફૂલ સાઈઝ ના હોય તો પણ કરી શકીએ છીએ, તો આપણે કરી દઈએ. આટલી સાઈઝ થઈ જાય પછી જે આપણે પીએનજી કર્યા હોય અને કેરેક્ટરને એ આપણે અહીંથી લઈ લેવાના છે. તો એને લઈ અને સારી રીતે સેટ કરવાના છે. તો આપણે સારી રીતે સેટ કરી દઈએ. જેના માટે તમને આ ઓપ્શન દેખાતું હશે, જેની આપણે સાઈઝ ઓછી વધારે પણ કરી શકીએ છીએ. તો આપણે એને સરખું સેટ કરી દઈએ અને આનાથી આપણે ફૂલ સાઈઝ પણ ઓછી વધારે કરી શકીએ છીએ. તો આપણે ક્યાંક આટલી કરી દઈએ અને પછી નીચે આમળા ઓપ્શન બીજું પણ હશે, તો એનાથી આને આટલું મૂવ કરી દેવાનું છે, ક્યાંક આટલું. તો આવી રીતે સેટ થઈ જાય પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો બેકગ્રાઉન્ડને લઈ અને નીચે ક્રોપનું ઓપ્શન હશે, તો આને ચાલુ કરી અને કેપેસિટી આટલી કરી રાખવાની છે. અને આમ આટલી સાઇઝ કરી અને થ્રીડર પ્રો કે સેન્ડું બેક કરવાનું છે અને આ સેટ કરી અને આનો કલર આપણે કાળો રાખી દેવાનો છે. અને ક્યાંક આવી રીતે સેટ થઈ જાય પછી તમે ફોરકે વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો ફોરકે આપણે અહીંથી એક લઈ લઈએ, ફરકેને લઈ અને આઇકન સેટ કરી દેવાનું છે. પછી આપણે એક ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, તો એને આપણે અહીંથી લઈ લઈએ. તો એને આપણે આઇકન સેટ કરી દેવાનું છે. આમ સેટ થઈ જાય પછી આપણે અહીંથી ઇફેક્ટમાં જઈ અને આ બ્લરવાળી ઇફેક્ટ છે એને લઈ લેવાની છે. અને પછી અહીં થ્રીડર પ્રોકેલને સેન્ડું બેક કરવાનું છે અને પછી અહીંથી ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બને તૈયાર થઈ જશે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને મસ્ત નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.